કેલેન્ડરમાં આગળ વધીએ. જો આપણને આ રીતનો પ્રશ્ન આપેલો હોય કે 2024ના વર્ષનું કેલેન્ડર કયા વર્ષે રિપીટ થશે, એટલે કે 2024ના વર્ષ જીવ જીવ જ કેલેન્ડર આવનારા કયા વર્ષે આવશે, એટલે કે 2024ના ફેબ્રુઆરીની 15 તારીખે જો બુધવાર હોય તો પછી કયું એવું કેલેન્ડર આવશે કે જેની ફેબ્રુઆરીની 15 તારીખે બુધવાર જ હશે, એટલે કે 2024ના વર્ષના કેલેન્ડર ઉપર આપણે ક્રોસ કરી અને જો એ વર્ષ લખી દઈએ તો કેલેન્ડર એ વર્ષ થઈ જશે. આના માટે આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં. જો આપેલું વર્ષ લીપ વર્ષ હોય તો તમારે જે વર્ષ આપેલું હોય તેમાં 28 ઉમેરવાના થશે. જોઈએ તો જો લીપ વર્ષ હોય તો આપેલ વર્ષમાં ઉમેરો, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જો રકમમાં 2016નું વર્ષ આપેલું હોય, 2016 લીપ વર્ષ છે તો તેમાં 28 ઉમેરીએ. ૨૦૪૪નું વર્ષ જવાબ આવશે, એટલે કે 2016ના વર્ષ જીવન જીવ જ કેલેન્ડર 2044માં હશે. બીજો દાખલો જોઈએ તો 2004, તો અહીં 2004 પોતે લીપ વર્ષ છે. જો લીપ વર્ષ આપેલું હોય તો 28 ઉમેરવાના થશે. ૨૦૦૪ના વર્ષ જીવ જ કેલેન્ડર ભવિષ્યમાં 2032ના વર્ષમાં આવશે, એટલે કે 2004ના વર્ષની જે તારીખે જે મહિનાની જે તારીખે જે વાર હશે એ જ મહિનાની એ જ તારીખે 2032માં એ જ વાર હશે એવું કહી શકાય. જો લીપ વર્ષ ના હોય તો, જો લીપ વર્ષ ના હોય તો 11 ઉમેરો. પણ આપણે અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે લીપ વર્ષ આપેલું નથી. તમે 11 ઉમેરશો તો આવનારો જવાબ લીપ વર્ષ ના હોય તેવો જ આવવો જોઈએ. કોઈક કેસમાં એવું બને કે આપેલું વર્ષ લીપ વર્ષ ના હોય પણ તમે 11 ઉમેરો અને જો એ વર્ષ લીપ વર્ષ મળે તો આપણે તેવા કેસમાં 11ના બદલે 6 ઉમેરવાનું રહેશે. ક્યારે? જો આપેલું વર્ષ લીપ વર્ષ ના હોય, તમે 11 ઉમેરો અને જવાબ લીપ વર્ષ આવતો હોય તો 6 ઉમેરવાના થશે. બાકી દરેક કેસમાં 11 ઉમેરવાના થશે. જોઈએ નોંધ. જો આપેલ વર્ષ લીપ વર્ષ ના હોય અને 11 ઉમેરવાથી આવતો જવાબ લીપ વર્ષ હોય તો તેમાં 11ના બદલે 6 ઉમેરો. ના બદલે 6 ઉમેરો યાદ રાખો. ઉદાહરણ તરીકે જોઈએ તો 2003 લીપ વર્ષ નથી,
જો લિપવર્સ ના હોય તો તેમાં 11 ઉમેરો, 4-1, એટલે કે 2003ના વર્ષ જેવું જ કેલેન્ડર ભવિષ્યમાં 2014ના વર્ષનું હશે. બીજું જોઈએ 2005. અહીં 2005 લીપ વર્ષ નથી તો તેમાં 11 ઉમેરવાના થશે. પણ 11 ઉમેરવાથી જવાબ 2016 વર્ષ 2016 આવે છે, જે લીપ વર્ષ છે. 2005 લીપ વર્ષ નથી, 11 ઉમેરવાથી જવાબ 2016 આવે, જે લીપ વર્ષ છે. જો આવો કેસ હોય તો આપણે વર્ષની અંદર 11ના બદલે 6 ઉમેરીશું, એટલે કે 2005ના વર્ષ જેવું જ કેલેન્ડર 2011ના વર્ષમાં હશે. આ વસ્તુમાં એટલું ધ્યાન રાખીશું કે જો આપેલું વર્ષ લીપ વર્ષ ના હોય તો જવાબ લીપ વર્ષ ના હોય તેવો જ આવવો જોઈએ. કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા. 2024ના વર્ષનું કેલેન્ડર કયા વર્ષે રિપીટ થશે? અહીં 2024 લીપ વર્ષ છે. જો લીપ વર્ષ હોય તો આપણે તેની અંદર 28 ઉમેરીશું, એટલે કે 2024ના વર્ષ જેવું જ કેલેન્ડર ફરીથી રિપીટ 2052 વર્ષમાં થશે, માટે આપણો જવાબ થશે 2052 વર્ષ. બીજો દાખલો જોઈએ. 2019ના વર્ષનું કેલેન્ડર કયા વર્ષે રિપીટ થશે? તો અહીં 2019 લીપ વર્ષ નથી. જો લીપ વર્ષ ના હોય તો 11 ઉમેરો. 2030 એટલે કે 2019ના વર્ષ જેવું જ કેલેન્ડર 2030માં આવશે, એટલે આપણો જવાબ આવશે 2030નો વર્ષ.